પચાસ ટાંકા પગમાં અને એક મહિનો સતત પ્લાસ્ટર એટલે સતત ચતું સૂતું રહેવાનું કોઈ જાતની બીજી એક્ટિવિટી હવે મારા માસીનો બત્રીજો વોકમેનમાં કંઈક સાંભળતો જ એટલે મેં કીધું તું શું સાંભળે છે મને કે આ પતિ પત્નીના જોક્સ છે એડેટ જોક્સ છે તું નાનો છો તારું કામ નહીં એટલે મેં જીદ કરી મેં કીધું ના મને સંભળાવ એમને મને એ કેસેટ સંભળાવી મને ખૂબ મજા આવી સાંજે જ્યારે નાના નાના બાળકો મારી સાથે રમવા આવ્યા ને મેં જે સવારે સાંભળી હતી એ આખી આખી કેસેટ એમની સામે રિપીટ કરી દીધી એક જ દિવસમાં એક જ દિવસમાં અને ત્યારથી બસ મારા મમ્મી પપ્પા પરિવારને એમ થયું કે આ છોકરો આ લાઈનમાં આગળ વધી શકે એમ છે જે કંઈ પણ છે દર્શકોની સામે તો ઓફિસે જયારે હું ગયો શૃંગારભાઈ મારી સામે ખાવાનો એટલો બધો ઢગલો કરી દીધો બચ્ચે કે લી મઠ્ઠા લાવો એ લાવો વો લાવો પણ મેં મનમાં ગાંઠ વેડીથી ખાવું નથી કારણ કે ખાવા બાબતમાં જો આપણે રહેશું ને તો આપણે મેન જે વાત કરવા એવા છીએ ને એ થશે નહીં એટલે પછી મેં લાલુજીને એક જ એક જ સવાલ પૂછ્યો કે સર પૂરી દુનિયા આપ પર મિમિક્રી કરતી પૂરી દુનિયા આપ પર ચુટકુલે સુનાતી હમ કોમેડિયન તો ખાસ આપકી મિમિક્રી કરતે તો ક્યાં આપકો બુરા નહીં લગતા હાય મારું નામ છે શ્રૃંગાર રૂઘાણી અને આજે આપણે વાત કરી રહ્યા છીએ જય ચનિયારા સાથે ઓન અ નાઇટ બિફોર સ્પોન્સ બાય રાધિકા નીલ સ્ટુડિયો એકેડમી ડિરેક્ટેડ બાય જય નથવાની એક મેમિકરી આર્ટિસ્ટથી લઈને હાસ્ય કલાકારને અત્યારે ઘણા બધા લોકોને હેલ્પ કરે એવું મોટિવેશનલ ગુરુનું પણ તમે નાનકડું કામ કરો છો જય ચનિયારા મારા જ હમ ઉમરો છો અને છતાં મારાથી ઘણા નાના દેખાવ છો થોડી ઈર્ષા થાય છે બટ એનાથી વધારે ખૂબ બધું પ્રાઉડ થાય છે કે વેન આઈ સી સચ અ યંગ ટેલેન્ટ જે આટલી નાની ઉંમરથી આટલું બધું કામ કરતો આવ્યો છે એન્ડ આઈ ફીલ હમ્બલ્ડ કે આજે આપણે બેસીને અ નાઇટ બિફોરના પોડકાસ્ટ ઉપર આઈ હેવ યુ એઝ અ ગેસ્ટ એન્ડ બાકી કંઈ નથી ખબર આ એપિસોડમાં પણ એટલી ખબર છે કે જ્યારથી તમે સેટ ઉપર આવ્યા છો ત્યાર જ્યારથી આપણે બધા વાતો કરવાનું ચાલુ કરું છું ત્યારથી કન્ટિન્યુઅસ આપણે બધા હસતા રહીએ છીએ અને એટલું ખબર છે એટલે કે આ એપિસોડમાં આવશે મજા તો વિથ દેટ હોપ રિયલી વેલકમ યુ ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અને યસ જય જનિયારા મતલબ જે અત્યારે હાસ્યની કેને કે ફિલ્ડમાં આટલું સારું નામ છે એ ક્યાંથી શરૂઆત થઈને કઈ રીતે આ આખી જર્ની છે મતલબ સંક્ષિપ્તમાં આપણે જો શેર કરવી હોય તો કઈ રીતે કરી શકીએ નાઈટ બિફોરના માધ્યમથી જેટલા પણ દર્શક મિત્રો મને સાંભળી રહ્યા છે એ તમામને કોમેડિયન જય છનિયાર નમસ્કાર રાજકોટની પરજા સામે કંઈ પણ બોલું ને એટલે પંજાબમાં વાણંદની દુકાન કર્યા જેવું મોડું સમજાશે ઘણા ને ઘણા ને મોડું સમજાશે આ છે ને ટ્યુબલાઇટ ચાલુ કરો ત્યારે અમુક ટ્યુબલાઇટ તરત જ ઉપડી જાય અમુક ટ્યુબલાઇટ બે મિનિટ ફળફળાટી મારીને પછી ઉપડે અમુક ટ્યુબલાઇટ આખી રાતમાં ન ઉપડે એટલે જેટલા પણ દર્શક મિત્રો મને જોવે છે ને મારી વાતમાં દાંત ન કાઢીને મોઢું બગાડીને બેઠા હોય ને એટલે સમજી લેવાનું કે એનું સ્ટાર્ટર નબળું બરાબર પણ મારી વાત કરું તો મારો જન્મ ખૂબ નાનપણમાં થયેલું ઓકે અને અમે બે બાળકો હતા ટ્વિન્સ હતા એટલે મને એક બાળક બાવીસ કલાકની અંદર જ આ ફાની દુનિયા મૂકીને ચાલ્યો ગયો અને હું જ્યારે જન્મ્યો ત્યારે જ્યોતિન્દ્ર દવે સાહેબના જીવનમાં જે ઘટના બની એ જ ઘટના મારા જીવનમાં પણ બની હતી હું પોતે જ્યારે જન્મો ને ત્યારે છ એમ કીધું હતું કે આ છોકરો છ મહિના નહીં જીવે એ છ ગુજરી ગયા હું હજી જીવું છું હું જન્મ્યો ત્યારે મને કાચની પેટીમાં રાખેલો થી દિવસ અને અને મને તો કાચની જ મિસ્ટર વિચારો આવતા હતા એટલે કોમેડિયન બનવાની શરૂઆત તો મારી ત્યારથી જ થઈ ગઈ હતી કારણ કે આ કોરોનામાં માણસો લોકડાઉન હતું તો એક મહિનો ઘરે રહીને કંટાળી ગયા તો વિચાર તો કરો મારે અઢાર દિવસ કાચની પેટીમાં શું કરું

ક્યા વાત છ વર્ષની મારી ઉંમર અને અમદાવાદની અંદર મારા બંને પગનું પહેલું ઓપરેશન અને હું મારા માસીના ઘરે હતો એટલે દર્શકો તો જાણતા જ હશે એ સમયે ઓડિયો કેસેટનો જમાનો હતો ટેપમાં ઓડિયો કેસેટ વાગતી એટલે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં મકર સંક્રાંતના તહેવારનું ખૂબ મહત્ત્વ છે એટલે બધા મારા માસીના છોકરાઓ ભત્રીજાઓ ત્યાં આવ્યા હતા પતંગ ઉડાડવા માટે અને શૃંગારભાઈ મને પચાસ ટાંકા પગમાં અને એક મહિનો સતત પ્લાસ્ટર એટલે સતત ચતું સૂતું રહેવાનું કોઈ જાતની બીજી એક્ટિવિટી નહીં હવે મારા માસીનો બત્રીજો વોકમેનમાં કંઈક સાંભળતો એટલે મેં કીધું તું શું સાંભળે છે મને કે આ પતિ પત્નીના જોક્સ છે એડેટ જોક છે તું નાનો છો તારું કામ નહીં એટલે મેં જીદ કરી મેં કીધું ના મને સંભળાવ એમને મને કેસેટ સંભળાવી મને ખૂબ મજા આવી સાંજે જ્યારે નાના નાના બાળકો મારી સાથે રમવા આવ્યા ને મેં જે સવારે સાંભળી હતી એ આખી આખી કેસેટ એમની સામે રિપીટ કરી દીધી એક જ દિવસમાં એક જ દિવસમાં અને ત્યારથી બસ મારા મમ્મી પપ્પા અને પરિવારને એમ થયું કે આ છોકરો આ લાઈનમાં આગળ વધી શકે એમ છે જે કંઈ પણ છે દર્શકોની સામે તો એ થી લઈને કોમેડ મિમિક્રી કરવી એક રીતે ક્યારેક સહેલી બની જતી છે ઘણા એમ કહી દે તો કે કોઈ કે કોન્ટેન્ટ બનાવેલું છે એક તમારે એ જ કદાચ અદાકારી માથા તમારી પોતાની અદાકારી નાખીને તમારી પેશ કરવાનું છે પણ જ્યારે પોતે બનાવવાનું આવે છે જ્યારે પોતે કોમેડી કરવાની આવે છે કે મેમિક્રી આર્ટિસ્ટ જય ચનિયારામાંથી કોમેડિયન જય ચનિયારા બનવું એ એક લાંબી સફર છે બિલકુલ તો એ મેમિક્રીમાંથી કોમેડિયનમાં ક્યારે ટર્ન થયા ત્યાર પછી ધીરે ધીરે મારા કાર્યક્રમો શરૂ થવા લાગ્યા અને નવરાત્રિની અંદર ગરબીની અંદર એક નાનકડો છોકરો અત્યારે જેમ ખુરશી નાખીને એ બેસીને મોતથી બોલું છું એ જ રીતે હું મોતથી બોલતો પબ્લિકને ખૂબ મજા આવતી અને મને પહેલો બ્રેક જો કોઈ આપ્યો હોય ગુજરાતની અંદર તો એ એક બહુ માનીતી ગુજરાતી ચેનલ અને એમનું એમનો હાસ્ય દરબારના કાર્યક્રમનું નામ ધત તેરીકી એટલે એ મને પહેલો બ્રેક મળ્યો લગભગ સાત વર્ષની ઉંમરે ઓકે અને ઈ ટીવી ગુજરાતીની અંદર એ કાર્યક્રમ હતો અને હું એક ગુજરાતી સ્ટેબ્લિશ હાસ્ય કલાકાર તરીકે એ શોથી ફેમસ છે અચ્છા તો ત્યારે તમે સાત વર્ષની ઉંમરે એટલે કોઈની લખેલી હાસ્યની વાર્તાઓ કરતા વાતો કરતા કે પોતે કઈ એમાં ઇનપુટ તમારા જે કેસેટ મેં સાંભળી હતી પહેલી થી જ અને એ કલાકારનું નામ પણ હું અહીંયા લેવા માંગીશ જેમની પાસેથી હું ઘણું બધું શીખ્યો છું જામનગરના વસંત પરેશ એ પહેલી કેસેટ મેં એમની સાંભળી હતી અને હું ગર્વથી કહીશ કે કદાચ વસંતભાઈની કેસેટો જો મારી લાઈફમાં ના આવી હોત તો કદાચ હું હાસ્ય કલાકાર ના થઈ શક્યો હોત તો એમને મારા આગળ વધવામાં જે કાંઈ આશીર્વાદ કયો કે ફાળો કયો એ એમનો છે અને હું ત્યારે એમની કેસેટોમાંથી જ હાસ્ય પીરસતો હતો લોકો હવે પતિ પત્નીના જોક્સ હોય કે મોટાના જોક્સ હોય ત્યારે એનો મિનિંગ મને નહોતો ખ્યાલ પડતો કારણ કે હું ખૂબ નાનો હતો એ સમય પછી ધીરે ધીરે જેમ 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 શરૂઆત થઈ એમ વસ્તુને હું સમજવા લાગ્યો ત્યારે ખબર પડી કે આ આ જોક્સ વલગર છે ને આવી રીતે ના કરી શકાય ના કરી શકાય અને ધીરે ધીરે ટીવી ગુજરાતી પછી મારા ગુજરાતમાં સતત કાર્યક્રમો ચાલુ થઈ ગયા પણ સૌથી પહેલો હિન્દી બ્રેક મને બે હજાર ચારની ની અંદર મુંબઈની અંદર એક કોમ્પિટિશન હતી આપનો જે કોન્સેપ્ટ છે ને બિફોર નાઇટ એના પર આ વાત કરું છું મુંબઈની અંદર એક કોમ્પિટિશન હતી કે કોઈ બી આવો હસા કે દેખાવ બરાબર અને એમાં જીરોથી માંડીને એસી વર્ષના કેન્ડિડેટ્સ હતા હવે ફોર્મ બોમ ભરાઈ ગયું બધી વસ્તુ થઈ ગઈ શુંગાર ભાઈ પછી ખ્યાલ પડ્યો કે આ તો હિન્દી જ અને ભાઈ બિફોર નાઈટ નું જેમ ટેન્શન હોય ને એવી રીતે હું એવો મૂંઝાણો અંદર આગલી રાતે મેં કીધું આ હવે શું થશે કારણ કે આપણા ગુજરાતીઓનું હિન્દી તો તમને ખબર જ છે રિક્ષાવાળા ને કહેતા હોય ઈધર છે સીધા લેના ઉધર સે આડા લેના ઉભા લેના ને રિક્ષાવાળો મહિનો દાંત કાઢવા મેં સેના દાંત કાઢો મન કે ગુજરાતી બોલો ને હું રાજકોટનો મુંબઈમાં એટલે ફોર્મ ભરાઈ ગયું તો સૌથી પહેલા હું વાત એ કરું છું કે જેમના ઘરે હું ઉતરો તો જે આયોજકના ઘરે આ વાત હું ખાસ શેર કરવા માગીશ દર્શકોને એમના જે દાદા હતા એ સત્તર વર્ષથી પેરેલિટી ઓકે અને મચ્છર મારું હોય ને તો એના ઘરને ઉડાડી દે એવી પરિસ્થિતિમાં તો જ્યારે વાત થઈ કે આ સ્પર્ધા હિન્દી છે એટલે મારા પપ્પાએ તો ના જ પાડી મને કે આપણે ગુજરાતી છીએ આપણું કામ નહીં તું ઘરે આવતો રહે એટલે મારી મમ્મી કે ના એ કે આ છોકરાને આટલી મોટી તક મળી છે તો આપણે લાભ ના ચૂકાય એટલે દાદા સાંભળી ગયા મને કે શું પ્રોબ્લેમ છે દાદા આવી રીતે છે હવે હું રહ્યો ગુજરાતી કલાકાર મને હિન્દી આવડતું નથી મને કે એક કામ કર તારા જેટલા ગુજરાતી જોક્સ હોય ને એ મને તું આપી દે હું તને હિન્દી ટ્રાન્સલેટ કરી એટલે એમને જોક્સ હિન્દી ટ્રાન્સલેટ કર્યા ને પહેલાં મારે સોમાંથી પચાસમાં આવવાનું હતું તો એમાં હું પાસ થઈ ગઈ પછી પચાસમાંથી પાછી સિકસ્ટી સ્પર્ધા થઈ એમાં આવવાનું હતું વળી પાછો પાસ થઈ ગયો અને છેલ્લે પાંચમાં ફાઇનલ સ્પર્ધા હતી અને મુંબઈની પબ્લિકે બબ્બે હાથ ઊંચા કરી અને મને મુંબઈનો પહેલો હિન્દી એવોર્ડ માર્શલ કોમેડી એવોર્ડનો વિનર બનાવી એટલે એ મારી ખૂબ સરસ જર્ની હતી એટલે પેલો જ હિન્દી શો જ્યાં ખબર જ હતી કે હિન્દીમાં શો છે ત્યાંથી લઈને ઈ અવોર્ડ જીતવો રાઈટ ફોર બીંગ ધ બેસ્ટ કોમેડિયન માર્શલ અવોર્ડ વાવ થેન્ક યુ સો મચ મતલબ યાર હું આઈ ડોન્ટ નો મતલબ હું કદાચ કોઈ એવી ફિલ્ડમાં કદાચ એવી ફિલ્ડમાં હોઉં કે જે મને આવડત છે પણ એ લેંગ્વેજ બેરિયર છે તો એ થોડોક તો પ્રોબ્લેમ બિલકુલ પડે બિલકુલ પડે ઓકે અને ત્યારથી પછી આઈ થિંક જર્ની બિલકુલ થઈ ગઈ બિલકુલ આ સારા વન પર આખી ટેલિકાસ્ટ થઈ હમ અને સ્ટાર વન નો ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેન શો ત્યારે બનતો હમ અને શેખર સુમન સાહેબ નવજોત સિદ્ધુ સાહેબ અને તેમના ડાયરેક્ટર પંકજ સારસ્વત સાહેબ એ આ ક્લિપિંગ જોઈ અને કીધું કે આ છોકરો અમારે ગમે ત્યાંથી જોઈએ છે બરાબર ગમે ત્યાંથી લઈ આવી હતી હવે ત્યારે અમારા પરિવારની પરિસ્થિતિ એવી ખરાબ હતી શૃંગારભાઈ કે અમારી પાસે વ્હીલચેર પણ ના હતી એટલે મમ્મીને ફોન આવ્યો કે બરોડા અને સુરત આ લાફ્ટર ચેલેન્જનું શૂટિંગ છે તો તમે આવી જાઓ એટલે મારા મમ્મી પપ્પાએ ના પાડી કે ભાઈ આ એક તો ફિઝિકલી ચેલેન્જ છોકરો છે આટલી બધી તકલીફો છે અને તેડી તેડીને આવી રીતે અમે ના આવી શકીએ તો એને કીધું કે કાંઈ વાંધો નહીં તમારા છોકરાનું શૂટિંગ કરવા માટે અમે આખી ટીમ રાજકોટ આવશું એટલે લાફ્ટર ચેલેન્જની આખી ટીમ રાજકોટ આવી અને મારું ઓડિશન લીધું અને એક સામાન્ય રાજકોટના બાળકને ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જે હાસ્ય કલાકાર જય છનિયારા બનાવ્યો શું વાત છે અને આ વાત ક્યારની છે બે હજાર બે હજાર આઠ આઠ તો બે હજાર ચાર થી લઈને બે હજાર આઠની વચ્ચે જે થોડા ઘણા જે શોઝ ને બધું ચાલતા હતા આઈ થિંક બે હજાર ચારમાં તમારો હિન્દી વાળો ફર્સ્ટ શો થયો હતો રાઈટ તો બે હજાર ચારથી લઈને બે હજાર આઠની વચ્ચે જય ચનિયારા ક્યાં હતા મતલબ શું કરતા હતા શોઝ રેગ્યુલર ચાલુ હતું એજ શોઝ મારા રેગ્યુલર ચાલુ હતા અને મારી ટ્રીટમેન્ટ મારા ઓપરેશન્સ નાની ઉંમરે જ ચાલુ હતા હમ અને પગનું હાથનું આખનું ઓપરેશન એટલે અત્યાર સુધી 20-20 ઓપરેશન નાકા આ શરીર ઉપર સન કરીને જઈ છે નિયરે અત્યારે તમારી સામે બેઠો છું પણ મે મારી જાતને ખાલી એટલું જ કીધેલું ચાર લાઈનમાં દર્શકોને કહેવા માંગુ છું કે રસ્તા એસા તય હો ગયા હે કે પર્વત કો ભી મુજ સે ભય હો ગયા હે રસ્તા એસા તય હો ગયા હે કે પર્વત કો ભી મુજ સે ભય હો ગયા હે મુશ્કિલો ને બહોત راہ રોકી पर मंजिल का सफर तय हो गया है जिन हाथों में पैदा होते ही लिखा गया था पराजय वही पराजय आज घिस घिस हो गया है क्या बात है क्या बात है लवली सो तो द ग्रेट इंडियन लाफ्टर चैलेंज टू राइट पची यू स्टार्टेड टू मीट गुड सेलिब्रिटीज एंड एवरीथिंग सो यू તમે સચિનને મળ્યા તમે લતા મંગેશકરજીને મળ્યા તમે અબ્દુલ કલામ સાહેબને મળ્યા રાઈટ તો આ બધા એક્સપિરિયન્સીસ કેવા હતા ને આજે એવું ખ્યાલ છે કે જેમ કે તમારી પાસે એક રાત નથી તમારી પાસે રાતોનો ખજાનો છે તો એમ આ બધે રાતોનો ખજાનો કેવો હતો કે આવતીકાલે તમને ખ્યાલ છે કે તમારે સચિન સર સાથે વાત કરવાની છે તમારે મે બી એમની માટે કંઈ પરફોર્મ કરવાનું આવે અથવા કંઈ એમની સાથે વાતચીત કરવાની આવે એમને આપણે કહેવાય ને કે એક હાસ્ય કલાકારની હવે છબી ક્રિએટ થઈ ગઈ છે તો એમને ક્યાંક હસાવવાની એક ઓલી જવાબદારી આવી જાય તો એ બધા એક્સપિરિયન્સ અને એ બધા પહેલાંની રાત સ્પેશિયલી આ બધા જે થોડાક નામ મને ખબર છે તો એ કેવી હતી સચિન સરની જો વાત કરું તો લાફ્ટર ચેલેન્જનો શો થયા પછી હું ખૂબ હિટ થઈ ગયો હતો લોકો ખૂબ ચાહના આપી ખૂબ પ્રેમ આપ્યો અને એમાં સ્ટાર ન્યૂઝે મારો ઇન્ટરવ્યૂ લીધો અને કીધું કે તમારી જિંદગીમાં શું ઈચ્છા છે એટલે મેં કીધું મારી એક જ ઈચ્છા છે કે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મારે એક વખત મળવું છે તો કીધું કે અમે ગોઠવી આપશું અમે કોશિશ કરશું કે એ કામ મુલાકાત મુલાકાત થઈ શકે તમારી અને હું બોમ્બે હતો અને મારા પપ્પાને રાજકોટ ફોન આવ્યો કે જયભાઈ ક્યાં છે એટલે મારા પપ્પાએ કીધું કે એ તો બોમ્બે છે તો એમને કીધું કે એમનો નંબર આપો એટલે પછી નંબર આપ્યો અને ફોનમાં એમ કીધું કે અડધી કલાકમાં રેડી રહેજો અમારી કાર તમને લેવા આવે છે અને તાજ હોટલની અંદર તમારું શૂટ છે એટલે મને તો એમ હતું કે કદાચ આવી રીતે ઇન્ટરવ્યુ હોય જેમ આપણે મોત થી વાતો કરીએ છીએ એમ કદાચ છૂટ હોય તો હું ત્યારે થોડો નર્વસ તો હતો એક રાત પેલા ભાઈ શું થશે ઇન્ટરવ્યુમાં શું કેવું શું અને હું ત્યાં પહોંચ્યો બધા કેમેરા મારા પર ફોકસ અને મેં આમ આમ જોયું તો લિફ્ટમાં સામેથી સચિન ના આવતા સિંગરભાઈ ટોટલી શોક્ટ એટ દેટ ટાઈમ મને શબ્દ જ ના નીકળો મોઢામાંથી કે શું કેવું આપણે કે ને આપણે બધા સ્ટાર સ્ટ્રક ન થાય પણ જ્યારે સચિન સામે આવે આમાં આમાં એવું થાય ખાલી બંધુ હોય ને એનાથી બે જણા બી બે ભરેલી થી એક જ ભરેલી હોય ને એનાથી એક જ બી સામે સામે ખાલી ખાલી બંધુ ફોડવા વાળો બી ફોડવા વાળો બી એટલે તમે એમ વિચારો છો ને કે ત્યારે એ શું બોલ્યો હોય છે હું એ જ વિચારતો તો કે શું બોલવું આ બાટે હા એટલે એ જ ને કે કારણ કે સચિન સામે પછી મોઢામાંથી શબ્દો નીકળે મારી સામે કદાચ સચિન આ તો હું થોડી વાર તો ખાલી આમ જ જોતો કે આ સાચું છે કે સપનું છે મેં ત્રણ વાર તો મારી જાતને ચીટીઓ ભાઈ રહ્યો મેં કીધું આ શું છે અને એમને મને કીધું કે કહેશે હો અને સચિન સરની મહાનતા તમે જોજો શ્રૃંગાર ભાઈ હું સોફા પર વ્હીલચેરમાં બેઠો હતો તો મેં એને કીધું કે સર આપ સોફે પર બેઠીએ તો એ મારી ચેર નીચે બેસી ઉબડક પગે બેસી એટલે મેં કીધું સર આપ સોફે પે બેઠીએ આપકી જગ્યા નીચે અછી નહીં લગતી આપ સોફે પે બેઠીએ તો એને મને સર શું જવાબ આવી ખબર જય મેરી જગા તું મારે નીચે ઈઠી શું વાત છે ક્રિકેટના ભગવાન એને આમથા નથી કહેવાતા માણસની સરળતા તમે જુઓ અને ઘણી બધી વાતો પછી અમે કરી અને મેં એમ કીધું કે જબ આપ આઉટ હો જાતે તબ મેરા મૂડ ખરાબ હો જાતા મેં રોને લગતા

કે એ જ્યારે પોતાનું મોં નીચે રાખીને પેવેલિયન તરફ જતો હોય ને તો એ આપણને એ દુઃખ ફીલ થતું હોય અરે તમને શું કહું હું એટલો બધો રોતો પછી અમારે અમારે મારા મોટાભાઈ રવિભાઈના ફ્રેન્ડ હોય ને એને સચિન બનીને મારી સાથે વાત કરવી પડતી કે હું કારણ કે સચિનના કેરિયરમાં ખોટી રીતે આઉટ દેવું એ બહુ છે બહુ બન્યું છે કે અને એના ફ્રેન્ડે મારી સાથે વાત કરવી પડતી કે ભાઈ હું સચિન બોલું છું ક્રિકેટમાં તો આવું હાઈલે રાખે હવે તું રોવાનું શાંત કર ત્યારે હું શાંત થતો મારી ફેન ફોલોઈંગ સચિન માટે એટલી જ હતી અને આજે પણ છે એટલે સચિનના જે ફેન છે એ તો કન્ટિન્યુ એટલા રહેવાના જ છે રિટાયર થઈ ગયા પણ હું એમ કહીશ કે નેવર અને એવી જ રીતે એક અનધર લેજન્ડને તમે મળ્યા લતાજી જી તો એ કઈ રીતે બન્યું જી નાસિકની અંદર ગોદા ઉત્સવ ગોદાવરી નદી ત્યાં જે છે એમનો ઉત્સવ દર વર્ષે ત્યાં થતો હોય છે એટલે એ કાર્યક્રમમાં મને આમંત્રણ આવ્યું અને લતાજી એમાં મારી સાથે હતા અને બિફોર નાઇટ હું બહુ એક્સાઇટમેન્ટ હતી કે ભાઈ સુરોની સરસ્વતી જેને કહી શકાય એવી લતાજીને મળું એ ખૂબ જ હું એક્સાઇટમેન્ટ હતો અને એમનો અવાજ એક તો એટલો બધો ધીમોને કહેશે જાય એટલે એ એક બહુ આનંદ હતો અમે સાથે ડિનર પણ લીધું અને ખૂબ વાતો અમે હોટલના રૂમમાં પણ કરી અને કાર્યક્રમમાં પણ ખૂબ જ આનંદ આવ્યો એટલે એમ પૂછું કદાચ જાય કે આવતીકાલે જો લતાજીને મળવાનું હોય તો આજે તમને મતલબ એક્સાઇટમેન્ટ સિવાય કાંઈ એવી એવી વસ્તુ બન્યું કે તમે પોતાની સાથે પોતાના માટે કાંઈ એવું ચેક કર્યું કે હું આ બરોબર મારું અટાયર બરોબર છે મારું લુક બરોબર છે કે નહીં અથવા મારી આ તૈયારી બરોબર છે કે નહીં કે કાલે હું લતાજીને મળીશ તેમ આપણે ઘણી વાર છે ને મનમાં ને મનમાં છે ને એક કન્વર્ઝેશન કરતા હોઈએ કે હું લતાજીને મળીશ ત્યારે એમને આવું કહીશ એમને આ વાત વિશે જરૂર કહીશ કે મેં તમારું આ ગીત મને બહુ ગમે છે એવા ક્યાં ક્યાં કન્વર્ઝેશન તમારા માઇન્ડમાં ચાલતા સચિન તમારા માટે એક સરપ્રાઇઝ હતું પણ લતાજીની તમને ખ્યાલ હતો કે તમે એમને મળવાના છો લતાજી વખતે તો એકદમ આમ જેને કહેવાય ને કે શરીરમાં જુજારી અને એકદમ જેને કહેવાય ને કે એમ થતું હતું કે હું એમને આ ગીત વિશે પૂછીશ આ ગીત વિશે પૂછીશ એવું થતું જ હતું અને મેં કીધું દીદી વેસે તો સારે ગાને આપ કે ફેવરિટ હે મેં સભી ગાને આપકે સુનતા હું લેકિન આપ આપણી પસંદ કાં ગાના કોઈ બી મેરે લીએ ગાતો તો એને નૌકાર મંત્ર મારા માટે ગાયું અને એ ખૂબ જ મોટી મારા માટે વાત હતી એટલે એ ફિલિંગ તો શબ્દોમાં વર્ણવી જ ના શકાય એમ આઈ એમ ઓસ્ટ્રક બિકોઝ એ દિગ્ગજ કલાકાર તમારા માટે જો નવકાર મંત્ર ગાય જસ્ટ બિકોઝ ઓફ યુનો એમ એમનું નોલેજ કે જય ચન્યારા સો એ નવકાર મંત્ર સાથે રિલેટ કરી શકે છે રાઈટ ધેટ ઇઝ સમથિંગ કે એના માટે એક તો સમજ એટલી જોઈએ અને સરળ સ્વભાવ એટલો જોઈએ બિલકુલ તો યેસ ઓબ્વિયસલી અગેન એવી હજી એક આપણે જો વાત લઈએ તો અબ્દુલ કલામ સાહેબ ને તમારે મળવાનું થયું અને આ કદાચ ઇન્ડિયાનો એક એવો વ્યક્તિ નહીં હોય કે જેને અબ્દુલ કલામ સાહેબ માટે રિસ્પેક્ટ ન હોય એમની અંદર તો જો એ એ કઈ રીતે બન્યું જો સંગીતને એવું ગર્વ હોય કે અમારી પાસે લતા મંગેશકર છે તો સાયન્સની દુનિયાને તો એવું ગૌરવ હોવું જ જોઈએ કે અમારી પાસે અબ્દુલ કલામ છે અને હૈદરાબાદની અંદર અમારા જેવા તમામ ફિઝિકલી ચેલેન્જ બાળકોની કોન્ફરન્સ હતી અને એમાં બધા મોટા મોટા ડૉક્ટર્સ ત્યાં આવેલા હતા અને કલામ સાહેબ ત્યાં આવવાના હતા અને આવ્યા પણ ખરા અને જેવા મને મળ્યા મેં એમને એક જ શેર કીધેલો ए दर्शकों ने कहूँ ने पीछे इमने मैंने एक लीटी में शू कण बात शेयर करीश कि लड़ खड़ा के चल कर हम लड़खड़ा के चल कर हम दौड़ने वालों को कुछ सिखाए जाएंगे लड़खड़ा के चल कर हम दौड़ने वालों को कुछ सिखाए जाएंगे भुला ना पाएगी दुनिया हमें कुछ इस तरह छा जाएंगे है दरिया हम जानते हैं अपने अंदर के खजाने है दरिया हम जानते हैं अपने अंदर के खजाने को जिस तरफ भी मुड़ गए अपना रास्ता बना जाएंगे क्या जा बात सो मैं कलाम साहब ने जरे ये शेर की दो तेरे हमने मने, मने एकच बात करी है दर्शकों सुधी सुधि पहुंचा दूं कि जय तुम बहुत ही अच्छे कलाकार हो और बहुत आगे बढ़ोगे मेरा आशीर्वाद है लेकिन एक बात याद रखना अगर सूरज की तरह चमकना है तो तुम्हें उससे पहले उनकी तरह जलना सीखना होगा सो ट्रू तुम्हें रोशनी आपवा तुम्हारे આ વાતને મેં મારા જીવનમાં ઉતારી દીધી ને મારું જીવન પણ મેં થોડું ઘણું બદલવાની કોશિશ કરી હું એક અંશ પણ લઈ શકું ને એ વ્યક્તિમાંથી મારા માટે 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 ગર્વની વાત છે કોઈના કોઈના કલામ સાહેબે એટલું બધું લખેલું છે એટલું બધું કહેલું છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એમની બુક્સમાં અથવા વિંગ્સ ઓફ ફાયર છે કે એમને કોઈ બી તમે ઇન્ટરવ્યુ સાંભળી લો બિલકુલ એમને એટલું બધું કહેલું છે એટલું બધું એમના વિશે લખાયેલું છે એ વ્યક્તિને તેમ કીધું ને કે એક પસંદને પણ એકથી ઓછું તમે તમારા જીવનમાં ઉતારી લો તો એના માટે ઘણું બધું બદલી અને આઈ થિંક એમાંથી ઘણું બધું તમે ઓલરેડી લેવાનું શરૂ કરી દીધું છે કે તમે હવે રિસન્ટલી ઘણા બધા યુટ્યુબમાં તમારા મોટિવેશનલ સ્પીકિંગના અથવા મોટિવેશન કરવા માટેના તમે વિડીયોઝ મૂકતા હો છો તમે એને થોડું કોમેડી સાથે મિક્સ કરીને પેશ કરતા હોવ છો તો જોતા હોય છે અમે ક્યારેક ક્યારેક અને એક કેને કે ધેર ઇઝ ઓલવેઝ અ સિલ્વર લાઇનિંગ એની જે મજા હોય છે રાઈટ એની એ મજા અમે લેતા હોઈએ છીએ એની સાથે આના સિવાય કોઈ એવો ખાસ પ્રસંગ જે તમને કદાચ યાદ આવતો હોય ને તમને ઈચ્છા થાય કે આ તો દર્શકોને નહીં ખબર હોય આ વિશે અને એ વિશે મારે એમને કોઈ કહેવું છે એવો કોઈ પ્રસંગ હોય તો આપણે શેર કરીએ દર્શકોને શેર કરવા જેવો પ્રસંગ તો એ છે કે હું આટલા બધા સેલિબ્રિટીઝને મળ્યો એક એક પ્રસંગ શેર કરીશ લાલુ પ્રસાદ યાદવજીને જ્યારે મારી પહેલી મુલાકાત થઈ તો એ દિલ્હીની અંદર મારો શો હતો અને એક બહુ સારા મારા મિત્ર હતા એમને મને કીધું મને કે તારે કોને મળવું છે એટલે મેં કીધું ભાઈ ઈચ્છા છે મારે કે મારે લાલુ પ્રસાદજીને કારણ કે અમે કોમેડિયનો વધારે પડતી એમની જ મિમિકરી કરતા હોઈએ છીએ એટલે મેં કીધું ભાઈ ઈચ્છા છે મારે કે મારે લાલુ પ્રસાદ યાદવજીને મળવું છે તો એમને તરત ફોન કર્યો ને લાલુજી ત્યારે શાહરૂખ ખાનનો એક શો આવતો જેનું નામ હતું ક્યા આપ પાંચમી પાંચસો છે તો એ ત્યાં હતા અને પછી બીજે દિવસે ઇન્ડિયા પાકિસ્તાનની ક્રિકેટ મેચ હતી મુંબઈની અંદર તો એ જોવા જવાના હતા તો એમને કીધું કે હું એ છોકરાને ચોક્કસ મળીશ આપ એને મારા ઘરે મોકલી દઉં તો હું સવારે બીજે દિવસે ઘરે જવાનો તો ત્યાં એમનો ફોન આવ્યો કે આપ ઓફિસ પર ભેજ દો મેં ઇમરજન્સી મીટિંગ આ ગઈ એટલે મેં ઓફિસ પ તો ઓફિસે જ્યારે હું ગયો શુંંગારભાઈ મારી સામે ખાવાનો એટલો બધો ઢગલો કરી દીધો બચ્ચે કે લીએ મઠ્ઠા લાવો એ લાવો વો લાવો પણ મેં મનમાં ગાંઠ વેડીથી ખાવું નથી કારણ કે ખાવા બાબતમાં જો આપણે રહેશું ને તો આપણે મેન જે વાત કરવા એવા છે ને એ થાશે નહીં એટલે પછી મેં લાલુજીને એક જ એક જ સવાલ પૂછ્યો કે સર पूरी दुनिया आप पर मिमिक्री करती है पूरी दुनिया आप पर चुटकुले सुनाती है हम कॉमेडियन तो खास आपकी मिमिक्री करते हैं तो क्या आपको बुरा नहीं लगता ये रेल मंत्री सुधी पहुँचेलो व्यक्ति ये कक्षाएं पहुँचेलो व्यक्ति नो, सर जवाब शूँ य तो, आज मैंने दर्शकों साथ शेर करवो गम सेने मैंने कूँ के बेटा मैं खुश हूँ मैं किसी के ध्यान में तो हूँ और अगर मेरी वजह से તું લોકો દાર રોટી ચલતી તો ફીર કર્યા હશે વાત બાત એટલે વ્યક્તિની સરળતા જ એને મહાન બનાવે છે હું એમ કહીશ એટલે આપણે કહીએ ને કે કોઈની આંખમાં કઈ વસ્તુ ખરાબો છે પણ એ કોઈના માટે તો સોનું છે એટલે કોઈકને એમાંથી કોમિક મટીરિયલ મળે છે પણ કોમિક મટીરિયલથી એમનું ગુજરાન તો ચાલે સેડ આઈ થિંક આપણે તમારું ઓલમોસ્ટ આખું જીવન અડધી કલાક કોડી કલાકમાં આપણે વાળી લીધું અને છતાં હજી ઘણું બધું એવું છે કે આપણે આમાં કરી શકીએ અથવા વાત કરી શકીએ તો છેલ્લો જે એક દોઢ વર્ષનો ઓલો રહ્યો છે રાઈટ કે લોકડાઉન આવી ગયું અને આજે તમે આવ્યા અને તમે કીધ જ્યારે જઈએ તમને કીધું કે

ખુરશી ઉપર મમરાનો નો પડ્યો હોય ને એમ બેઠા હોય એને કોઈ જાત અમુક અમુક જણા હું તમને કહું એટલા બધા જન્મ જાત નેગેટિવ હોય એ લોકો નાવા જાય ને તોય હાથ પગ ધોઈને જતા કોમેડી તો મળતી રહે દરેક જગ્યાએ અમારે ક્યાંય ગોતવા જવું પડતું જ નથી બરોબર છે તો હવે જયારે લોકડાઉન થોડું થોડું ખુલવા માંડ્યું છે શું પ્લાન છે હવે જય ચનિયારાના જય શનિયારાના એ જ પ્લાન છે કે બસ હવે દોઢ વર્ષથી જે કાર્યક્રમોની ગાડી અટકી છે એ ફરીથી પાછી ચાલુ થાય અને તમારા માધ્યમથી ઘણી બધી એવી ઇવેન્ટો આપણે કરી શકીએ કે દર્શકોને ખડખડાટ હસાવી શકીએ કારણ કે મારું મારું જીવન હાસ્ય જ છે શાહબુદ્દીન સાહેબ રાઠોડ એની એક વાત મને અહીંયા કેવી ગમશે કે કલાકારનું જીવન શું છે ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક અ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ નો વન કેન સ્ટોપ ઇટ કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન બે છેડે સડકથી મીણબત્તી જેવું કલાકારનું જીવન છે કોઈ એને રોકી ના શકે બસ ખાલી બધા જોઈ શકે કે આ કેવી સરસ પ્રજ્વલી રહી પણ માણસમાં અને અગરબત્તીમાં એટલો જ ફરક છે કે અગરબત્તી પોતે અને બીજાને સુગંધ આપતી હોય છે અને માણસ પાળકાની સુગંધ જોઈને પોતે બળતો હોય છે વાહ તમારી પાસે કદાચ હાસ્ય અને યુનો નાના નાના પેશકશ શાયરીની પેશકશનું કરીએ તો એવો ખજાનો છે કદાચ આખી રાત પણ ન ખૂટે બટ આઈ થિંક એ આટલા વર્ષોના શું કહેવાય એક્સપિરિયન્સ અથવા આટલા વર્ષોનો જે આ પર્ફોમન્સ છે તો એવું કોઈ સપનું જે હજી સાકાર નથી થયું હા હા મારું એક જ સપનું છે મેં બે બે શોખ રાખ્યા છે જીવનમાં ઘણા બધા કલાકારો એવા છે કે જે કન્ટેન્ટ વલગર લઈ આવે છે અને ફેમિલીને શરમાવું પડે એવું હાસ્ય પીરસતા હોય છે પણ મારું એક જ મોટિવ રહ્યો છે જીવનની અંદર કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી પરિવાર સહિત બેસીને માણી શકાય એવું નિર્દોષ હાસ્ય સરજ અને મારા ગુરુ શાહબુદ્દીન સાહેબ રાઠોડ છે જેને અમે હાસ્યના ભીષ્મ પિતામાં કહીએ છીએ એને એક જ વસ્તુ મને કીધી છે કે બેટા ધારો કે તને કોઈ ના સાંભળે તો સ્ટેજ ઉપરથી નીચે ઈચ ક્ષણે ઉતરી જાઉં પણ કક્ષાથી નીચે ક્યારેય ના ઉતરે સરસ એટલે મારા બે સપના છે એક તો નિર્દોષ હાસ્ય સરજુ અને એક વખત ગુજરાતીઓને હસાવવા માટે અમેરિકા જાય ઇન્શાલ્લા એ પણ કમ્પ્લીટ થશે જ્યારે ઉપરવાળાની દયા હશે ત્યારે એ પણ ઓટોમેટિક થઈ જશે એટલે હજી જે અબ્રોડ વાળો શો જે તમે ઈચ્છો છો આઈ હોપ કે આ જ વર્ષની અંદર થાય ને કદાચ કોઈક આપણો શો જો અમેરિકામાં જોતું હોય ને એમ વિચારે કારણ કે આપણું એકચ્યુઅલી ઓડિયન્સ અમેરિકા કેનેડા ન્યૂઝીલેન્ડ પાકિસ્તાનમાં એટલે આપણું ઓલરેડી આપણું ઓલરેડી ત્યાં ઓડિયન્સ છે ખરી રાઈટ કે જે લોકો આપણી નાઇટ બિફોરના પોડકાસ્ટ સાંભળે છે એટલે આઉટ ઓફ એવરીથિંગ આપણે ક્યારેક કીધું સ્ટેટિસ્ટિક્સ જોતા હોય ને તો આપણા ટોટલ લિસનરમાંથી જે બાર ટકા લિસનર છે યુએસએના છે અને બીજા અપ્રોક્સિમેટલી કે વિતનામ પાકિસ્તાન જાપાન છે તમે વાત કરી એટલે એક બીટ નો પ્રકાર કિરસમાં ઘણા બધા પ્રકારો આવે સેટાયર આવે કેરી કેચર આવે બફુલ આવે હ્યુમર આવે એમાં બીટ એક એવો પ્રકાર છે કે તમે સમજો ને તો અત્યારે દાંત આવે ને કાલે બીજું કોઈ પણ કાર્ય કરતા હોય ને ત્યારે યાદ આવે ચાઇનાની તમે વાત કરી એટલે હું કહી દઉં ત્રણ વર્ષ પહેલા ચાઈના પ્રમુખ આવ્યા હતા જીંગ પિંગ એનું નામ હતું અમદાવાદ બે દિવસ રોકાણ હતા અમારા જયભાઈ મને પૂછ્યું મને કે જયભાઈ ચાઇનાના ના હવે ઓરિજિનલ ક્યારે આવશે અડધાને ટ્યુબલાઇટ થશે આપણા અડધાને કાલે હસવા હસવાનું આવશે પણ એ આપણે એમના માટે કાલે રાખશું આજ માટે આઈ થિંક મને ઘણું બધું મળ્યું છે બીજું કાઈ નહીં તો તમને મળવા મળ્યું છે અને તમને ઓળખવા મળ્યું છે ને એવું ઈચ્છીશ કે ઘણી ઘણી વાર મળવા મળે અને એ પાકું કહીશ કે જે દિવસે તમે અમેરિકા જતા હશો શો કરવા એની આગલી રાતે આપણે પાછા બેસશું અને પાછા નાઇટ બિફોર નો શો બિલકુલ કરશું આવતી કાલે કેવું લાગે છે કે કાલે આપણે અમેરિકા જવાના છે ને કાલે શું ફિલિંગ આવે છે અને એ લાઈવ કરશું આપણે અને એક વાત ચોક્કસ શેર કરીશ અમેરિકાની કે અમેરિકાના કેલિફોર્નિયામાં આમાં હાસ્ય નથી બહુ મર્મસભર આ વાત છે અમેરિકાના કેલિફોર્નિયામાં બે ગુજરાતીઓ મોટર લાઈન નીકળ્યા અને રસ્તા વચ્ચે બોર્ડ આવ્યું આગળ રસ્તો બંધ છે આને માઈ પણ આપણે ગુજરાતી ક્યાંય પાછા પડે કે ભલે બોર્ડ માર્યું બાકી રસ્તો હોય કરો તપાસ તો બધા કાર લઈને જતા નતો કેતો હોય જ થોડાક આગળ ગયા એક કિલોમીટર ગાડી આગળ ગઈ હશે તો એટલો બધો ભયંકર એક્સિડન્ટ થયેલ કે આમ રોડ પર ખાડા પડી ગયેલા બે રસ્તા નોખા થઈ ગયેલા ને વચ્ચે ખાય જ એટલે કે મારું સારું છે નહિ વાત સાચી ફરો પાછા એટલે પાછા ફર્યા તો બોર્ડની પાછળની બાજુ લખ્યું હતું કે હવે તો ખાતરી થઈ ને કે આગળ રસ્તો નથી એને ઈ કોક ગુજરાતી જ આ બધું તપાસ કરીને લખ્યું હોય આગલું જે લખાણ છે ને ઈ સંતોએ વિદ્વાનોએ ફિલસૂફોએ આપેલી સલાહ છે પણ પાછા જઈને પાછા જ્યારે ફરીએ છીએ અને જે અનુભવ થાય છે ને એ આપણો પોતાનો એ પોતાનો છે એ તો ચોખ્ખું છે કે આપણા અનુભવથી વધારે કંઈ મોટું નથી ને મહત્વનું નથી એટલે અનુભવ કરવા જ જોઈએ અને એમ કીધું ને કે જ્યારે ઉપરવાળાની કૃપાથી તમે અમેરિકા જાશો ત્યારે આપણે નાઇટ બિફોરનો એપિસોડ કરશું અને ત્યાં સુધી આપણે એ દુઆ કરતા રહીશું કે આપણો એપિસોડ કોઈક દર્શક યુએસએમાં સાંભળે ને કોઈક ઓર્ગેનાઇઝરને વાત કરે ને કંઈક સેટઅપ કરે ને તમારું અમેરિકા જવાનું સપનું જલ્દી પૂરું થાય અને હોપફુલી જેમ મને મજા આવી એમ તમને મજા આવી હશે ને જેટલા દર્શકો આ જોશે જેટલા દર્શકો આ જોશે જેટલા દર્શકો આ ઓડિયો મીડિયમ્સથી સાંભળશે એ લોકોને પણ એટલી જ મજા આવે અને એ લોકોને પણ કહીશ કે ઓનલાઈન કરતા નિરાજથી ઓનલાઈન કરતા થી હું આજે બોલી શકું છું પર્સનલી મળવાનું થાય ને ભાઈ ફિઝિકલી જ્યારે કોઈને છે એનો કોઈ એનો કોઈ બીજો રસ્તો જ નથી રાઈટ અને એનો કોઈ સેકેન્ડ ઓપ્શન જ નથી પર્સનલ મળવા સિવાયને એટલે ધેટ બિંગ સેડ થેન્ક યુ અગેન ફોર બિંગ ધીસ પાર્ટ ઓફ ધીસ ઈફ યુ હેવ લાઈક ધીસ એપિસોડ

रोकर भी गम को हल्का न कर सके मैंने हंसी की याद में हर गम को छुपा लिया क्या बात है खूब खूब धन्यवाद नाइट बिफोर ना दर्शकों ने फिर से थैंक यू थैंक यू सो मच थैंक यू सो मच जय एंड दैट वाज अ नाइट बिफोर एपिसोड विद जय चन्यारा एंड श्रंगारोगानी स्पॉन्सर्ड बाय राधिका ने स्टूडियो एंड एकेडमी हाय We sincerely hope that you enjoyed listening to this beautiful podcast that we have created. I am Shrunga Rukhani and you have been listening to A Night Before, a Gujarati podcast created of raw conversations, sponsored by Radhika Nail Studio and Academy, directed by Jai Nathwani. Intro music to this podcast has been created by Harsh Sunil Trivedi. Background music has been created by Mohit Kamoti. Logo for the podcast has been created by Monik Patel. Yogesh Solanki was the second DOP. A production team included of Hussein Popatia and Hemang Prajapati. Our friends at Waterbox helped us reduce the usage of plastic bottles. We know all of you are busy creating your own stories and we sincerely hope that one day you become our guest on A Night Before.